નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 તાપમાન, ઉષ્મા અને થર્મોમેટ્રીનું પુનરાવર્તન કરતા હતા, નીટ માટેની થિયરીઓ આગળ ચલાવતા હતા. તો આજે એના તરફ આગળ વધી આપણે છેલ્લે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ જોઈ લો. ત્યાર પછી તાપમાનના ફેરફાર સાથે બીજા સેમાં ફેરફાર થાય છે. મિત્રો, લોલકવાળી ઘડિયાળ હોય, દાખલા તરીકે લોલકવાળી ઘડિયાળમાં આ નીચે લોલક આમ તેમ ચાલતું હોય તો એ આ બાજુ જાય, આ બાજુ જાય, તો એનો એકથી અહીંયા આવીને પાછું અહીંયા આવીને પાછું અહીંયા માટે આવવું, એને આવર્તકાળ કહેવામાં આવે. અને આ આવર્તકાળનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. જો એને ઘાતના સ્વરૂપમાં લખીએ તો આવું લખી શકાય, ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g^2. હવે આમાં ત્રુટી મેળવી હોય, કેમ કે આપણે તાપમાનમાં જ્યારે ફેરફાર કરશો, જ્યારે આ આ સળિયો હશે, જે તાર હશે એના તાપમાનમાં ફેરફાર કરશો તો એની લંબાઈમાં ફેરફાર થશે. એલ એટલે આ લંબાઈ, આ લોલકની લંબાઈ. તો લંબાઈમાં ફેરફાર થશે તો આવર્તકાળ ટીમાં પણ ફેરફાર થશે. તો પહેલા ચેપ્ટર, બીજા ચેપ્ટર પ્રમાણે ત્રુટી લખવી હોય તો Δt/T બરાબર 2π ત્રુટી ના આવે, 2π અચળાંક કહેવાય, અને એલમાં 1/2 Δg/g. પરંતુ તાપમાનમાં ફેરફાર થાય તો આ જી એટલે ગુરુત્વ પ્રયોગ, એમાં ફેરફાર ન થાય. તો શેમાં ફેરફાર થશે? માત્ર લંબાઈમાં જ ફેરફાર થશે. એટલે Δt/T બરાબર 1/2 Δl/L. હવે તાપમાનમાં ફેરફાર સાથે આ ટી એટલે મિત્રો સમય છે, એને આપણે સ્મોલ ટી તરીકે લઈ લઈએ, કેમ કે આપણે તાપમાનમાં ફેરફારને કેપિટલ ટી કહેવું પડશે. તો Δt/T બરાબર 1/2 Δl/L. અહીંયા Δt એટલે સમયમાં ત્રુટી, Δt/T એટલે સમયમાં સાપેક્ષ ત્રુટી. ચાલો, તો હવે લંબાઈમાં તાપમાનમાં ફેરફાર થવાથી લંબાઈમાં કેવો ફેરફાર થાય આપણને ખબર છે કે ભાઈ Δl નું સૂત્ર શું આવશે, Δl ઇઝ ઇક્વલ ટુ α L Δt. Δl એટલે લંબાઈનો ફેરફાર, α એટલે રેખીય પ્રસરણાંક, L એટલે મૂળ લંબાઈ, અને Δt એટલે તાપમાનનો ફેરફાર, કેટલો તાપમાનનો ફેરફાર કરવાથી Δl મળે. ચાલો, તો આ કિંમત સૂત્રને અહીંયા મૂકીએ તો શું થશે, Δt/T જેસે થે, ત્યાર પછી 1/2 Δl ની જગ્યાએ શું લખી શકાય, α L Δt/L. LL ઉડી ગયું, તો સમયમાં કેટલી ત્રુટિ મળશે, તો કે ભાઈ Δt બરાબર 1/2 α T Δt. આ ટીને ઉપર લઈ ગયા, તો 1/2 α T ને ઉપર લઈ ગયા, એટલે ટી અહીંયા Δt. તો સમયમાં આટલો ફેરફાર થાય. તમને એમ કે ભાઈ એક લોલ, આપણે એક ઘડિયાળ છે, લોલકવાળી ઘડિયાળ છે, એમને શિયાળા દરમિયાન તાપમાન આટલું માપે છે અને ઉનાળા દરમિયાન આટલું તાપમાન માપે છે. તો Δt એટલે આ Δt ખબર પડી ગઈ, એનો રેખીય પ્રસરણાંક આપી દીધેલો હોય તો આ આલ્ફાની કિંમત ખબર પડી ગઈ. હવે એમ કે તો એક દિવસમાં કેટલાની ત્રુટિ આવશે, તો ટીની જગ્યાએ શું લખવાનું, એક દિવસ, તો તમને સમયમાં કેટલી ત્રુટિ આવશે એ આ સૂત્ર પરથી ખબર પડી જાય. ત્યાર પછી મિત્રો બીજો એક કેસ પણ આપણે દાખલાઓમાં આવી ગયો છે કે ભાઈ ઉદાહરણ, સ્વાધ્યાય ઉદાહરણના દાખલા ગણતર થાય એમાં આ કેસ આવી ગયો છે કે ભાઈ અહીંયા એક બે દિવાલ છે અને અહીંયા એક કોઈ એક સળિયો છે. હવે આ સળિયાને ગરમ કરવામાં આવે તો આ સળિયાની લંબાઈમાં વધારો થાય, આ બાજુ બળ લગાડશે, આ બાજુ બળ લગાડશે, તો કેટલું બળ લગાડશે, અથવા તો બીજી કોઈ રીતે આને ઠંડો પાડવામાં આવે તો આ બાજુ ખેંચાશે, આ બાજુ ખેંચાશે, તો તણાવ બળ ઉત્પન્ન થશે, તો કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે, એટલે કેટલું દાબીય બળ અને કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે. તો મિત્રો, આપણને ખબર છે કે અહીંયા જે બળ લગાડે એમાં યંગ મોડ્યુલસ આવશે, અને યંગ મોડ્યુલસનું સૂત્ર છે Y = FL/A Δl. હવે Δl ની કિંમત આપણે શું મૂકવાની, તો કે ભાઈ તાપમાનનો ફેરફાર થવાથી લંબાઈનો ફેરફાર થાય અને એ ફેરફારને આપણે Δl = α L Δt કહીએ. આ Δl ની કિંમત અહીંયા મૂકો તો Y = શું થશે, FL/A α L Δt.
एल एल कैंसल, तो एफ बराबर बोल के लग से एफ बराबर वाई ए अल्फा डेल्टा टी, ज्या वाई ए यंग मॉड्यूलस, ए एटले जे अहीं आपणे सळियो लीधो छे एनो आडछेदनुं क्षेत्रफळ, आल्फा एटले आ जे सळियो जे धातुनो बनेलो छे ने रेखीय प्रश्नांक, अने डेल्टा टी एटले आना तापमानमां केटलो फेरफार करवानो छे, तापमानो फेरफार। ત્યાર પછી માપન પદ્ધતિમાં પણ ઘણી વખત દાખલા તરીકે ભાઈ મિત્રો તમે આ એક સળિયો છે, આ કોઈ એક પદાર્થ છે આટલી લંબાઈનો, હવે આની તમારે લંબાઈ માપવી છે, તમે એક સ્ટીલની સ્કેલ વાપરી, એ સ્ટીલની સ્કેલ આટલી લાંબી છે, એમાં કાપાઓ આમ પાડેલા છે, સામાન્ય તાપમાન આટલું છે, અહીંયા એક છે, બે છે, ત્રણ છે, ચાર છે, પાંચ છે, છ છે। હવે આ સ્ટીલની સ્કેલને ગરમ કરવામાં આવે અને આ પદાર્થનું માપન કરવામાં આવે, જો ગરમ કરવામાં આવશે તો આની લંબાઈમાં શું થશે, વધારો થશે, આની લંબાઈ, આની લંબાઈ આ એલ હતી, હવે લંબાઈ એલ ડેશ થઈ જશે, એની લંબાઈમાં શું થશે, વધારો થશે, કાપા પાડેલા હશે એ હશે એટલા ને એટલા જ, પણ કેવા થઈ જશે, દૂર થઈ જશે, કેવા થઈ જશે, દૂર થઈ જશે, એક બે ત્રણ ચાર પાંચ અને છ દૂર દૂર થઈ જશે। તો ઓરિજિનલ કેટલું માપતું થયું, તો કે ઓરિજિનલ 4 સેન્ટીમીટર હતું, હવે એની લંબાઈમાં એટલે કે ઉનાળા દરમિયાન તમે માપો તાપમાન વધારે, દાખલા તરીકે આ 30 અંશ સેલ્સિયસ તાપમાન હશે, આ 60 અંશ સેલ્સિયસ તાપમાન હશે, તો હવે તમને માપ કેવું મળ્યું, તો કે હવે માપ આપણને કેવું મળ્યું, નાનું મળ્યું। તો તાપમાન વધશે, તાપમાન વધશે, આપણે આવું કહીએ કે ભાઈ ટી ડેશ ગ્રેટર ધેન ટી હશે, તાપમાન વધશે તો સાચું માપ વધારે હશે કે ખોટું માપ વધારે હશે, તો કે ભાઈ જો તાપમાન વધારે હશે તો સાચું માપ વધારે હશે, આ સાચું માપ છે, આ ખોટું માપ છે, આ સ્કેલ રીડિંગ છે, વધેલા તાપમાને માપેલું માપ છે, આપણે સામાન્ય તાપમાને માપેલું માપ છે, જે સાચું હોય છે 30 અંશ સેલ્સિયસ તાપમાને સ્કેલમાં અંકન કરેલું હોય તો 30 અંશ સેલ્સિયસ તાપમાને સાચું દેખાડશે, પણ 60 અંશ સેલ્સિયસ તાપમાને સ્કેલની લંબાઈ વધી ગઈ હશે, આથી આ જે વિભાગો છે એ દૂર દૂર થઈ ગયા છે। જો તાપમાન વધારે હશે, જો તાપમાન વધારે હશે તો ટ્રુ, તો શું કહ્યું સાચું હશે, તો કે સ્કેલ રીડિંગ કરતાં ટ્રુ વેલ્યુ કેવી હશે, વધારે હશે। ટ્રુ વેલ્યુ એટલે શું, તો કે ભાઈ ટ્રુ વેલ્યુ એટલે સાચું માપ, અને સ્કેલ રીડિંગ એટલે સ્કેલ દ્વારા મપાયેલું માપ, જો તાપમાન વધારે હશે તો ટીવી ગ્રેટર દેન એસઆર, ટ્રુ વેલ્યુ મોટી હશે, સ્કેલ આપણે વધેલા તાપમાને જે માપેલું હશે એ કેવું હશે, નાનું હશે, અને જો તાપમાન ઓછું હશે, દાખલા તરીકે આને ઠંડુ પડી દીધું, તો આ સ્કેલની સાઇઝ કેવી થશે, ઘટશે, દાખલા તરીકે એટલામાં આવી ગયો તો નજીક નજીક કાપ આવી જશે, એક બે ત્રણ ચાર પાંચ છ, તો કેવું, તો જો તાપમાન તમે જે તાપમાને માપો છો એ સામાન્ય તાપમાન કરતાં ઓછું હશે તો કયું માપ વધારે છે, તો કે ભાઈ તો સ્કેલ રીડિંગ વધારે છે, કેમ કે સાચું માપ 4 છે, સ્કેલ રીડિંગ કેટલું દેખાડશે, આની લંબાઈ માપશો સ્કેલ રીડિંગ વડે તો કેટલી મળશે, 6 મળશે, તો સ્કેલ રીડિંગ વધારે છે। તો મિત્રો આનું એક સૂત્ર છે કે કેટલું ફેરફાર થાય, એ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે ટ્રુ વેલ્યુ બરાબર, તમને એમ કે ભાઈ 50 તાપમાને આટલું માપ માપતું હતું તો 70 તાપમાને કેટલું માપ આપશે, રેખીય પ્રસરણાંક તમને આપેલો છે, તો કેટલું માપ માપશે, એ ટ્રુ વેલ્યુ બરાબર એસ આર સ્કેલ રીડિંગ કૌંસમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એ તાપમાનનો ફેરફાર, આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, એસ આર એટલે અત્યારે કેટલું સ્કેલ રીડિંગ કરે છે, અને ટીવી એટલે સાચું માપ એનું અત્યારે કેટલું છે। તો આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો તમે કોઈ પણ પ્રશ્ન હોય આવો કે એ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો, અને આ પણ તમને ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાઈ શકે। હવે પ્રવાહીમાં ઉષ્મીય પ્રસરણ જોઈએ મિત્રો, એ કોમ્પ્લિકેટેડ છે, વધારાનો કેસ છે, બરાબર સમજો કે ભાઈ આ એક પાત્ર છે, આ પાત્રની અંદર તમે કોઈ એક પ્રવાહી ભરી દીધેલું છે, લિક્વિડ ભરી દીધેલું છે, હવે જો આ લિક્વિડને તમે ખાલી ગરમ કરો, આ લિક્વિડને ગરમ કરો તો લિક્વિડના કદમાં વધારો થશે, ડેલ્ટા વી ગામા, ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી લખાય, ગામા એટલે એ લિક્વિડનો કદ પ્રસરણ। હવે મિત્રો ઘણી વખત એવું જોવા મળે કે તમે જો આને ગરમ કરો, તમે જો આને ગરમ કરો તો આ લિક્વિડનું કદ વધશે, લિક્વિડનું કદ વધશે એટલે પહેલાં સપાટી અહીંયા હતી તો હવે સપાટી કદાચ અહીંયા આવી જશે। હવે ઘણી વખત આ પાત્ર પણ જો સુવાહક હોય, પાત્રનું પણ ઉષ્મીય પ્રસરણ થશે, તો તમે આને ગરમ કરશો તો પાત્ર પણ મોટું થશે અને આ પણ મોટું થશે, બરાબર સમજો મિત્રો, આ પાત્ર પણ મોટું થશે અને આ પણ મોટું થશે, તો આ લિક્વિડની સપાટી ઉપર જશે કે નીચે જશે,
તો કે ભાઈ કંઈ કહી ના શકાય. તો કોનો પ્રસરણ વધારે કોણ મોટું થશે? જો વધારે પાત્ર મોટું થશે, બરાબર સમજો કે જો ભાઈ ખાલી લિક્વિડ ભરેલું હોય તો લિક્વિડ ભરેલું હોય અને જો પાત્ર એ પાત્રનું ઉષ્મા પ્રસરણ ન થતું હોય અને લિક્વિડ ભરેલું હોય તો તમે અહીંયા ઉષ્મા આપો તો આ લિક્વિડ ઉપર તરફ જાય, લિક્વિડના શું કહે કદમાં વધારો થાય. હવે દાખલા તરીકે લિક્વિડ એવું ભર્યું કે એના કદમાં વધારો ન થાય, માત્ર પાત્રના કદમાં વધારો થાય, તો પાત્રનું કદ વધશે તો લિક્વિડ આપણને હશે એના કરતાં કેવું દેખાશે? તો કે ભાઈ લિક્વિડ હશે એના કરતાં નીચે. જો પાત્રનું કદ વધશે, જો પાત્ર આટલું મોટું થઈ જશે, પાત્રની સાઇઝ વધશે, તો લિક્વિડ કેવું દેખાશે? નીચે દેખાશે. જો બંનેમાં વધારો થતો હોય તો તમારે શું જોવાનું? તો કે શેમાં વધારો વધારે થાય. જો લિક્વિડના કદમાં વધારે વધારો થતો હોય તો એ કદ ઉપર જશે, જો પાત્રમાં વધારે વધારો થતો હોય તો એ નીચે જશે, અને બંનેમાં સમાન વધારો થતો હોય તો એનું જે માપ છે એ જે સપાટી છે એ ત્યાંની ત્યાં જ રહેશે. તો મિત્રો આપણે આના પ્રસરણાંકને જે પ્રવાહી છે એના પ્રસરણાંકને શું કહેવાય છે એને વાસ્તવિક એના પ્રસરણાંકને ગામા વાસ્તવિક કહીશું. શું કહીશું? ગામા વાસ્તવિક. આને શું કહીશું? ગામા પાત્ર કહીશું. ગામા પાત્ર કહીશું કે આ જે પ્રવાહી છે એના વાસ્તવિક કદમાં કેટલો ફેરફાર થયો તો એને ગામા વાસ્તવિક. જો આનો પ્રસરણાંક આપણે આમાં ક્યારે વધારે થશે તો કે ભાઈ એનો કદ પ્રસરણાંક વધારે હશે તો જો ગામા વાસ્તવિક ગ્રેટર ધેન ગામા પાત્ર હોય, કે આ પ્રવાહીનો વાસ્તવિક પ્રસરણાંક એ આ પાત્ર કરતાં વધારે હશે તો સપાટી ક્યાં જશે? તો સપાટી ક્યાં જશે? સપાટી ઉપર તરફ જશે, સપાટીમાં વધારો થશે. અને તમને કદનો ફેરફાર કેવો મળશે? તો કે ભાઈ સપાટી ઉપર તરફ જાય તો ડેલ્ટા વી તમને ધન મળશે. જો પાત્રનો પ્રસરણાંક વધારે હોય, ગામા પાત્ર ગ્રેટર ધેન ગામા વાસ્તવિક હોય તો સપાટી કેવી આવશે? તો કે ભાઈ પાત્ર વધારે વધી જાય, આમાં બહુ વધારે વધારો થતો નથી, આમાં ધીમે ધીમે વધારો થાય તો પાત્ર ખૂબ મોટું થઈ જાય, તો આ સપાટી કેવી આવશે? નીચે આવશે. સપાટી નીચે આવશે, નીચે ઉતરશે તો કદનો ફેરફાર કેવો મળશે તમને? ઋણ. પહેલાં વધારે કદ હશે, પછી તમને એવું લાગશે કે કદ નીચે આવી ગયું છે, તો કદ કેવું થશે? ઓછું થશે, ફેરફાર તમને ઓછો દેખાશે. હકીકતમાં તો આમાંય વધારો થતો હોય પરંતુ આપણને દેખાશે કેવું? ઓછું દેખાશે, એને આપણે આભાસી કહીશું. ચલો નેક્સ્ટ જોઈએ. જો બંને સમાન હોય, ગામા પાત્ર બરાબર ગામા વાસ્તવિક હોય, કે બંનેના પ્રસરણાંક સમાન હોય, આ જે લિક્વિડ છે એનો પ્રસરણાંક અને આ પાત્રનો પ્રસરણાંક બંને સમાન હોય તો સપાટી કેવી રહેશે? હતી ત્યાંને તમે એમને ગમે તેટલું ગરમ કરો, સપાટી કેવી રહેશે? અચળ રહેશે. અને ડેલ્ટા વી તમને કેવું મળશે? ઝીરો રહેશે. કેમ કે તમે તાપમાન વધારે ત્યારે પાત્ર એ વધે ને આ વાસ્તવિક શું કે પ્રવાહીનો પ્રવાહી પણ વધે, આથી એ બંને કેવું રહેશે? સ્થિર રહેશે. ત્યાર પછી જોઈએ મિત્રો આપણને હકીકતમાં ગામા વાસ્તવિક દેખાશે કેટલો? ગામા વાસ્તવિક કેટલો દેખાશે? તો કે ભાઈ જેટલો આનો આપણને દેખાશે કે હકીકતમાં ગામા વાસ્તવિક કેટલો હશે? તો કે ભાઈ ગામા પાત્ર વત્તા ગામા આભાસી. સમજ પડે છે મિત્રો? ફરી અલગ દ્રષ્ટિએ સમજાવું તો કે ભાઈ તમે એક શું કહેવાય તમે આને ગરમ કર્યું તો ગરમ કરવાથી એ આટલે સુધી પાણી પહોંચી ગયું છે, હતું આટલે સુધી પાણી પહોંચી ગયું છે. તો હકીકતમાં એ પાણીના કદમાં આટલો વધારો થયો હશે? હકીકતમાં આ તમને આભાસી દેખાણું આટલું, હકીકતમાં પાણીના કદમાં આટલો વધારો થયો હશે? તો કે નહીં, આટલો વધારો તો થયો જ હશે, પરંતુ સાથે સાથે તમારે પાત્રનું કદ પણ જોવું છે. પાત્રનું કદ કેટલું વધ્યું તો હકીકતમાં તમારું શું થશે? તો કે ભાઈ વી વાસ્તવિક હકીકતમાં કદમાં વધારો કેટલો થયો હશે? તો કે ભાઈ આ જેટલો વધારો વધ્યો એટલો ખબર જ છે કે ભાઈ વી આભાસી, એને આપણે આભાસી કહીશું. કે પહેલાં અહીંયા હતો, પહેલાં અહીંયા હતું પાણી, હવે અહીંયા પાણી આવી ગયું, તો આટલો તો વધારો થયો છે. આપણને દેખાણું તો આટલું તો દેખાણું જ છે, વધતા પાત્ર કેટલું વધ્યું એ આપણને નથી કહેતું, એટલે વધતા વી પાત્ર પણ લખવું પડે મિત્રો. સમજ પડે છે? વધતા વી પાત્ર પણ લખવું પડે. તો આ વી વાસ્તવિકની જગ્યાએ ગામા વાસ્તવિક એટલે કે આનો પ્રસરણાંક ગામા, આનો આભાસી એ પણ તમે લખી શકો. હવે ડેલ્ટા વી આભાસી કેટલું થાય? આપણે આ વી આભાસી મેળવીએ તો ડેલ્ટા વી આભાસી બરાબર ગામા વી આભાસી ડેલ્ટા ટી, ગામા વી આભાસી ડેલ્ટા ટી, સોરી વી ડેલ્ટા વી આભાસી બરાબર ગામા
આભાસી વી ડેલ્ટા ટી કેમ એવું? તો કે ભાઈ વી એ તો આપણું મૂળ હશે, એ તો વાસ્તવિક જ હશે, પણ ગામા વી એ મૂળ જ છે, એ આભાસી કે વાસ્તવિક ના, પણ ગામા તમારે આભાસી લેવો પડશે. કેમ ગામા આભાસી લેવો પડશે? કેમ કે આપણને દેખાણું એ અલગ હશે ને હકીકતમાં હશે પણ અલગ. તો ગામા આભાસીની જગ્યાએ શું લખી શકાય? તો કે ભાઈ ગામા આભાસીની જગ્યાએ ગામા વાસ્ત, આને તમે ગામા આભાસીને કરતા બનાવો તો ગામા પાત્ર આ બાજુ જાય, તો શું લખી શકાય? ગામા વાસ્તવિક માઇનસ ગામા પાત્ર બરાબર વી ઇન્ટુ વી ડેલ્ટા ટી. તો આવી રીતનું મિત્રો આમાંથી પ્રશ્નો પૂછાય શકે. તમારે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે કે ગામા વાસ્તવિક બરાબર ગામા પાત્ર વત્તા ગામા આભાસી. આ ત્રણેય કેસ યાદ રાખવાના, આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. અને છેલ્લે આ સૂત્ર પણ યાદ રાખવાનું કે ગામા તમને આભાસી શું કહેવાય, ડેલ્ટા વી આભાસી બરાબર ગામા આભાસી વી ડેલ્ટા ટી, એટલે ગામા વાસ્તવિક માઇનસ ગામા પાત્ર. ટૂંકમાં આના પરથી તમને જે પણ પ્રશ્ન પૂછે એ તમારે આ અને આ બંને પરથી તમને સોલ્વ કરવાનું પૂછી શકે અને એ આવડવો જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો ઘનતાનો ફેરફાર કેવો થાય છે એ પણ આપણે જોવું પડશે. તો ઘનતાનો ફેરફાર જોઈએ મિત્રો. તાપમાનના ફેરફાર સાથે ઘનતાનો કેવો ફેરફાર થાય? સૌપ્રથમ ઘનતાનું સૂત્ર શું? તો કે રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. હવે તાપમાનનો આપણે આને ત્રુટિ ગણવી હોય બીજા ચેપ્ટર પ્રમાણે, નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ ગણવી હોય તો શું કહી શકાય? ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા, સોરી, ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા વી બાય વી. હવે તાપમાનમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય તો ડેલ્ટા એમ દળમાં ના ફેરફાર થાય, દળમાં ન ફેરફાર થાય, માત્ર શામાં ફેરફાર થશે? માત્ર કદમાં જ ફેરફાર થાય, માત્ર કદમાં જ ફેરફાર થાય. તો આમાં ફેરફાર કેવો? ઝીરો. તો શું થશે? ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા વી બાય વી. હવે કદમાં તાપમાનના ફેરફાર સાથે કદના ફેરફારનું સૂત્ર તો આપણને ખબર છે કે ભાઈ ડેલ્ટા વી બરાબર શું થશે? ગામા વી ડેલ્ટા ટી. ચાલો આ ડેલ્ટા વીને અહીંયા મૂકો તો શું થશે? ડેલ્ટા રો બાય રો બરાબર ગામા વી ડેલ્ટા ટી બાય વી, વી વી કેન્સલ. તો ડેલ્ટા રો બાય રો શું થશે? ગામા ડેલ્ટા ટી, ગામા એટલે કદ પ્રસરણાંક અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર. તો મિત્રો આ જે એક્સ્ટ્રા ટોપિક હતા, નીટના જે એક્સ્ટ્રા ટોપિક હતા એ તાપમાનના અહીંયા સંપૂર્ણ પૂરા થાય છે. તાપમાન, તાપમાનનો ફેરફાર, પ્રવાહીમાં ઉષ્મીય પ્રસરણ, એ બધા જે ટોપિક અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ ટાઈમથી આપણે જે આ ચેપ્ટરનું રિવિઝન કરશું તે ઉષ્માની સાથે શરૂઆત કરશું. ઉષ્મા એટલે શું, વિશિષ્ટ ઉષ્મા એટલે શું, ગુપ્ત ઉષ્મા શું, જે બધું જ આપણે જોઈ ગયા છે, પરંતુ થોડુંક ડિટેલમાં નીટમાં તમને થોડુંક એમાં ડિટેલમાં પૂછી શકે. તો નેક્સ્ટ ટાઈમનો જે વિડીયો લેક્ચર હશે એ ઉષ્મા આધારિત હશે. દરેક બાળકોએ તમને આમની PDF નીચેની લિંકમાં તમને મિત્રો આપી દીધી લેશે, તો એ લિંકમાંથી PDF ડાઉનલોડ કરી અને સૂત્રો બરાબર તમારે તૈયાર કરવાના રહેશે મિત્રો. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. ધન્યવાદ.